આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ આઠ વિષય ગુજરાત સામાજિક વિજ્ઞાન પાઠ પહેલું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તેના પ્રશ્નોની પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવશું તો મારી આ ચેનલ જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા જેનાથી મારા જે વિડીયોઝ છે અપલોડ થાય તેની નોટિફિકેશન તરત જ તમને મળી શકે પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગો શોધવાની જરૂર સાથે પડી અથવા કારણ આપો યુરોપના લોકોને ભારત તરફ જવાનો નવો માર્ગ જળમાર્ગ શોધવાની જરૂર પડી ઉત્તર પ્રાચીન કાળથી વિદેશી વેપારી જમીન માર્ગે ભારતની વ્યાય સરહદથી ભારત આવતા અને ભારતમાંથી માલ ખરીદીને યુરોપના દેશમાં વેચતા યુરોપ અને એશિયાના દેશોના વેપાર માર્ગનું મુખ્ય મથક ગણાતું કોન્સ્ટેન્ટિનોપલ શહેર તુર્કોએ જીતી લીધું પરિણામે યુરોપ અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો યુરોપના દેશોમાં ભારતના રેશમી કાપડ સુતરાઉ કાપડ મલમલ મરી મસાલા તેજ તેજાના વગેરેની માંગ વધી ગઈ યુરોપના લોકોને ભારતના મરી મસાલા અને તેજાના વગર ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત તરફ નો નવો જર્ગમાળ શોધવાની જરૂર પડી પ્રશ્ન બે બક્ષરની લડાઈ સાથી થઈ તેનું શું પરિણામ આવ્યું ઉત્તર અંગ્રેજોએ મીર કરી તેના જમાઈ કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો નવાબ બન્યા પછી મીર કાસિમ અંગ્રેજોને પરેશાન કરવા લાગ્યો આથી અંગ્રેજોએ તેને પદભ્રષ્ટ કરવા નિર્ણય કર્યો નવાબ આલમના લશ્કરોની મદદ લઈ સંયુક્ત સેના તૈયાર કરી મીર સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન સત્તરસો માં બક્ષરના મેદાનમાં લડાઈ થઈ આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ યુદ્ધ અંતે અંગ્રેજોએ મીર કાશીમને પદભ કરી મીર ઝાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવ્યો પ્રશ્ન ત્રણ બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો ઉત્તર સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગ પેસારો કર્યો આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુઘલ બાદશાહ શાહજહાને ફરિયાદ કરી શાહજહાના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેમના વહાણો સળગાવી દેવામાં આવ્યા બંગાળમાં ગોવા પૂરતી મર્યાદિત રહી પ્રશ્ન બે નીચેના પ્રશ્ન નું ઉત્તર આપો ગામાનું જહાજ ભારત ક્યારે આવ્યું કેવી રીતે ઉત્તર વાસ્કો દ ગામાનું જહાજ પોર્ટુગલના લિમ્બસ બંદરેથી ઉપડી આફ્રિકાની દક્ષિણે કેમ્પ ઓફ ગુડ હોડનું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચ્યો અને ત્યાંથી હિંદ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્દ મજીદ નામના ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈને બાવીસ મે ચૌદસો અઠ્ઠાણુંના દિવસે ભારત કાલિકટ બંદરે આવ્યું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો પ્રશ્ન પહેલો પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ રહેતી ઉત્તર પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં રેશમી કાપડ સુતરાઉ કાપડ મલમલ મરી મસાલા તેજાના વગેરે ભારતની ચીજવસ્તુઓની માંગ રહેતી પ્રશ્ન બે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ઉત્તર ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ ઇટલીના સાહસિક નાવિક કર્યો પ્રશ્ન ત્રણ આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ અને ત્યાંના કિનારાના ટાપુઓ ક્યાં નામે ઓળખાય છે ઉત્તર આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયનના નામે અને ત્યાંના કિનારાના ટાપુઓ વેસ્ટ ઇન્ડિયન્સ નામે ઓળખાય છે પ્રશ્ન ચાર ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો ઉત્તર ભારત આવવાનો નવો જળમાર્ગ પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ શોધ્યો પ્રશ્ન પાંચ પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો કોઠીઓ સ્થાપ્યા ઉત્તર પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ ગોવા મેંગ્લોર કોચિન દીવ દમણ વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો એટલે કે કોઠીઓ સ્થાપ્યા પ્રશ્ન છે ડચ લોકો મથકો હોલેન્ડ એટલે કે નેધરલેન્ડ ના વતની હતા તેમને ભારતમાં પુલિકટ ચેન્નાઈ અને આગ્રામાં વેપારી મથકો કોઠીઓ સ્થાપ્યા પ્રશ્ન સાત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં ક્યારે અને શા માટે હતી ઉત્તર ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન સોળસો માં ઇંગ્લેન્ડમાં સ્થપાઈ હતી પ્રશ્ન આઠ भारत में पहलू अंग्रेज वहाँ क्या रे क्या बंदरे आयु उत्तर भारत में पहलू अंग्रेज वहाँ ईस्वी सन मा सूरत बंदरे आयु प्रश्न नौ भारत में फ्रेंच ईस्ट इंडिया कंपनी क्या क्या व्यापारी मथकों एट के कोठीओ स्थापिया उत्तर भारत में ફ્રેન્ચ કંપનીએ સુરત અને પોંડીચેરીમાં વેપારી મથકો એટલે કે કોઠીઓ બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર શરૂ કર્યો ઉત્તર બંગાળમાં અંગ્રેજોએ સૌ પ્રથમ હુગલી નદીના કિનારે વેપાર શરૂ કર્યો જેની અંદર ભારતમાં અંગ્રેજોએ ઈસવીસન સોળસો તેરમાં માં બાદશાહ જહાંગીર પાસેથી શાહી પરવાનો મેળવી સુરત મુકામે સૌ પ્રથમ વેપાર શરૂ કર્યો હતો પ્રશ્ન અગિયાર ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી ઉત્તર ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ અને છેલ્લે આવ્યા પ્રશ્ન યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું તેના શા પરિણામો આવ્યા ઉત્તર પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં માં બંગાળના નવાબ સિરાજ ઉદ દોલા અને અંગ્રેજો વચ્ચે લડાયું આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ પરિણામે આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાયો પ્રશ્ન તેર બંગાળની કરવેરાની આવક સાથે ઘટી અથવા કારણ આપો બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ ઉત્તર મુગલ બાદશાહ ઔરંગઝેબે બંગાળમાં માત્ર કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી પરંતુ કંપનીના અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર કરવા લાગ્યા હતા આથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ હતી જો મારો આ વિડીયો તમને કોઈ પણ રીતે ઉપયોગી થતો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો અથવા તો મારા આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા જેથી બીજા વિદ્યાર્થીઓ છે તેને આ વિડીયો છે એ ઉપયોગમાં લઈ શકે તેના માટે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો